તો વિદ્યાર્થી આપણે આગળના દાખલા ભણીએ. થોડો ફેરફાર વાળા છે પણ આપણે બહુ આવડી જાય બધા વિચાર. આવી દાખલા કદાચ હું તમને ન ગણાવું તો પણ તમે બે હલકા દાખલા છે, તમે તમારી રીતે સરસ રીતે ગણી શકો એવા દાખલા છે. આગળના દાખલાના આધારે આવડી જાય બધા દાખલા છે. જો આપણે શું કીધું, જો લઘુકોણના માપ થીટા માટે, જો લઘુકોણનું માપ થીટા એટલે કે થીટા શું છે, લઘુકોણનું માપ. અને પછી સરળતા પણ કીધું, જો થીટા કેવા 0 થી મોટા અને 90 થી નાના, એટલે થઈ ગયો લઘુકોણનું માપ. પહેલા આપણે કીધું છે લઘુકોણના માપ થીટા માટે, એટલે કે થીટા લઘુકોણનું માપ. અને પછી સરળતા કીધી કે ભાઈ થીટા કેવા, તો 0 થી મોટા 90 થી નાના. sin થીટા બરાબર cos 30° હોય તો 2 tan વર્ગ થીટા માઇનસ 1 ની કિંમત શોધો. sin થીટા બરાબર cos 30° છે, જો તો sin થીટા બરાબર cos 30° છે વિદ્યાર્થીઓ. તો આપણે sin ને પહેલા કામ કરો, cos માં ફેરવી દો, તો sin ને cos માં ફેરવી દો તો આપણે ખૂણો મળી જાય, બરાબર છે. અને બીજી રીતે પણ આપણે લખી શકીએ sin થીટા બરાબર cos 30. હવે cos 30 બરાબર હું શું લખી શકું, અહીં cos 30 બરાબર સીધું cos 30 cos 30 બરાબર sin sin લખી શકું, કારણ કે cos 30 ની કિંમત થાય એટલે sin sin ની કિંમત થાય, એટલે sin થીટા બરાબર sin sin, એટલે થીટા બરાબર કેટલા મળી જાય sin, અથવા sin થીટા બરાબર cos 30, cos 30 ની કિંમત મૂકી દો sin થીટા બરાબર √3 ના છેદમાં 2, તો sin થીટા ની કિંમત √3 ના છેદમાં 2 ક્યારે મળે, sin sin, તેથી થીટા બરાબર sin થીટા. થીટા આમાં બે ત્રણ રીતે મેળવી શકો, થીટા મળી જાય પછી આમાં મૂકી દેવાના છે 2 tan વર્ગ થીટા માઇનસ 1, એટલે બે ત્રણ રીતે મળી શકે. જો અહીં લઘુકોણના માપ અહીં લઘુકોણના માપ થીટા માટે શું કીધું, લઘુકોણના માપ થીટા માટે આ લખતો નથી કારણ કે અહીંયા આવી ગયું લઘુકોણના માપ sin થીટા બરાબર cos 3 થીટા આપે છે. તો અહીં લઘુકોણના માપ થીટા માટે sin થીટા બરાબર cos 3 થીટા આપે છે. તો હવે આમાં આપણે 2 tan વર્ગ થીટા માઇનસ 1 ની કિંમત શોધવાની છે, એટલે આમાં આપણે થીટા શોધવા પડે આના આધારે. આ જે sin 3 થીટા બરાબર cos 30 સાહેબના આધારે થીટા શોધી નાખો, તો sin થીટા બરાબર અને બે ત્રણ રીતે ગણી શકો, હું તમને બધી રીતે ગણાવી દઉં. જો પહેલા આપણે sin થીટા બરાબર cos 30° tan થીટા ને હું cos 30° ચતુષ્કોણ cos 30° છે, તો cos 30° તો cos 30° ની કિંમત મૂકી દો, cos 30° બરાબર કેટલા √3 ના છેદમાં 2, તેથી sin થીટા બરાબર √3 ના છેદમાં 2, તો sin થીટા ની કિંમત √3 ના છેદમાં 2 ક્યારે મળે આપણે જાણીએ છીએ, sin કેટલા sin sin, તો sin 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 મળી જાય સામ સામે, તો એનો ખૂણો સમાન જ થાય, થીટા બરાબર કેટલા sin થીટા. તો આ બે રીત આ રીતે તમે થીટા મેળવી શકો કે sin થીટા બરાબર cos 30° cos 30 ની કિંમત મૂકી દીધી √3 ના છેદમાં 2, sin ની કિંમત √3 ના છેદમાં 2 ક્યારે મળે, તો sin sin હોય તો આ √3 ના છેદમાં 2 પર sin sin લખી શકાય, કારણ કે sin sin ની કિંમત છે થીટા બરાબર sin. એક તો પહેલા આ રીતે તમે ગણી શકો, પછી ઘણીવાર વિદ્યાર્થી બીજી રીતે આ લગાડે છે. જો કઈ રીતે છે, sin થીટા બરાબર cos 30° જોજો, sin થીટા હવે cos 30 આ બાજુ sin છે, તો cos 30 ને કોટે કોણ sin છે, તો cos 30 બરાબર હું લખી શકાય, cos 30 બરાબર આપણે ખબર છે sin sin થાય, જેટલી cos 30 ની કિંમત થાય એટલે sin sin ની, જો sin અને cos માં આપણે ખબર છે જે બે ગુણા સરવાળો 90 ની કિંમત સમાન, તો cos 30 અને sin sin ની કિંમત સમાન થાય, તો cos 30 બરાબર sin sin એટલે લખી શકાય, તેથી સીધું થીટા બરાબર કેટલા જો sin sin આ બીજી થઈ. હવે ત્રીજી રીતે હું તમને શીખવાડું ખૂણો શોધતા, કે આપણને શું આપે છે જો, તો sin થીટા બરાબર cos 30° હવે જો હવે sin થીટા નો હું એનો કોટિકોણ લઈ લો sin થીટા ને, તો હું લખી શકું જો, તો આમ લખી શકું cos 90° થીટા બરાબર cos 30°
આમ લખી શકો sin θ નામ લખી શકો sin θ કારણ કે ખૂણો અજ્ઞાત છે એટલે sin નો મોટો કોણ cos 90 θ તો cos 90 માઈનસ એટલે sin ખૂણો θ મળી ગયો અથવા cos 90 θ લખો તો હું લખી શકત આપણે cos નો મોટો કોણ sin 90 માઈનસ 30 અંશ sin 90 માઈનસ 30 અંશ બરાબર છે એમ લખી શકાય પણ આપણે sin ને લખ્યું તો cos 90 માઈનસ θ તો જોવો તો આ cos cos સમાન થઈ ગયા તો આ ખૂણો સમાન થાય તો 90 માઈનસ થીટા બરાબર 30 અંશ થીટા ને ઉલી બાજુ લઈ જાવ અને 30 ના બદલે 90 માઈનસ 30 બરાબર થીટા તો થીટા બરાબર કેટલા મળી જાય જો તો 90 માઈનસ 30 જાય તો 60 અંશ મળી જાય તો અહીં મેં તમને ત્રણ રીતે થીટા શોધતા શીખવ્યું તમે ગમે રીતે થીટા મેળવી શકો ત્રણ રીતે મેળવવા નથી તમે કોઈ પણ એક રીતે મેળવી શકો હવે થીટા મળી જાય હવે આપણે કોની કિંમત શોધવાની છે જો 2 tan વર્ગ થીટા માઈનસ 1 ની કિંમત શોધવાની છે એમાં થીટા બરાબર કેટલા મૂકી દો 60 અંશ મૂકી દો તો જો તો 2 tan વર્ગ 60 અંશ માઈનસ 1 આની બરાબર લખવાનું છે 2 tan વર્ગ થીટા માઈનસ 1 ની કિંમત શોધવાની એટલે અહીં લખો 2 tan વર્ગ થીટા માઈનસ 1 પછી બરાબર તેને સામે લખવાનું કૌંસમાં લખજો અહીં કે થીટા બરાબર 60 અંશ લેતા હવે જો તો 2 tan વર્ગ 60 અંશ tan sin ની કિંમત કોષ્ટકની મદદથી યાદ કરો યાદ છે tan sin ની કિંમત જો tan 0 0 tan 30 કેટલા 1 ના છેદ માં √3 tan 45 1 tan sin √3 ને tan 90 હવે કે તો tan sin √3 નો વર્ગ માઈનસ 1 આપી દો સર 2 ગુણ્યા tan sin √3 નો વર્ગ તો 2 ગુણ્યા √3 નો 3 માઈનસ 1 2 થી 6 માં થઈ જાય તો કેટલા 5 5 પણ ની કિંમત મળી 2 tan વર્ગ થીટા માઈનસ 1 બરાબર 5 મળે ને ચાલ તમે લખી નાખો આવડે એવો જ દાખલો આપણે બીજો દાખલો છે તો એ જેવો સેમ દાખલો અહીંયા પણ આમાં પણ લખી નાખો અહીં કરી અહીં 0 less than થીટા less than 90 છે 0 સાથે થીટા છે 0 માં less than થીટા less than 90 અને
sin લખી શકાય cosec sin ની મેં મારા 13 વાસે એટલે sec કોણ લખી શકાય 90 માઈનસ કોણ જો તો sec θ sec 90 માઈનસ 60 એટલે કેટલા sec 30 અંશ મળી ગયું તો sec θ બરાબર 30 અંશ sec 30 અંશ θ બરાબર કેટલા 30 અંશ મળી ગયો કોણ હવે એક કામ કરો હવે કોની કિંમત શોધવાની છે જો તો આપણે 2 cos θ માઈનસ 1 ની કિંમત શોધવાની છે તો લઈ લો 2 cos θ માઈનસ 1 તો θ બરાબર કેટલા લેવા છે 30 મૂકી દો આપણે 2 cos 30 અંશ માઈનસ 1 cos 30 ની કિંમત વિદ્યાર્થી cos 30 અને sin આપણે cos યાદ નથી રાખતા પણ cos 30 ની કિંમત માટે આપણે sin 60 ને યાદ કરશું તો sin 60 કેટલા √3 ના છેદમાં 2 તો cos 30 કેટલા થશે √3 ના છેદમાં 2 નો વર્ગ -1 √3 નો વર્ગ 3 2 નો વર્ગ 4 -1 તો જો તો 2 1 અને 2 2 3 ના છેદમાં 2 -1 બરોબર ને 2 * cos 30 ની કિંમત √3 ના છેદમાં 2 √3 નો વર્ગ 3 2 નો વર્ગ 4 2 * 3 ના છેદમાં 4 -2 1 અને 2 2 તન્નાશદમાં 2 માઈનસ 1 અમે સીધું સાદરૂપ આપી દીધું લસાઅ લઈ લો આમ નામે કહો આપણે તન્નાશદમાં 2 એટલે ડોટ થાય તન્નાશદમાં 2 2 કા 2 2 5 10 1.5 માઈનસ 1 1.5 માંથી 1 જાય તો 0.5 અથવા તન્નાશદમાં 2 એટલે ડોટ ડોટ માંથી 1 જાય તો અડધો એટલે લસાઅ લઈ લો 2 કા 2 3 માંથી 2 જાય તો 1 1 ના છેદમાં 2 ખ્યાલ પડ્યો કે લસાઅ લઈ લો 2 ના ગુણાક 2 કા 2 3 માંથી 2 જાય 1 ના છેદમાં 2 નીચે લખીને આમ 2 cos θ માઈનસ 1 ની કિંમત 1 ના છેદમાં 2 મળે તો આ બે દાખલા તમને મેં એક જ ટાઈપના દાખલા અલગ અલગ કિંમત શોધવાના પણ આવડે તો આવા પણ આપણને દાખલા પરીક્ષામાં વિદ્યાર્થીઓ પૂછી શકે એટલે આમાં ખૂણો શોધવાના દાખલા તો મોટા ભાગના ભણ્યા છેલ્લે આ બે દાખલા ખૂણાના આધારે કિંમત શોધવાની